नमस्कार, आज आपणे पाठ पहेलानी अंदर सामाजिक धार्मिक सुधारानी अंदर रामकृष्ण परमहंस विषे माहिती मेळवशुं। मित्रों के रामकृष्ण परमहंसनी वात थाय तो आपणे आनी पहेला जे वात कही दीधी ती राजा राममोहन राय अने दयानंद सरस्वती विषे वात कही दीधी। तो दयानंद सरस्वती अने राजा राममोहन राय मां थोड़ी सिमिलरिटी हती के शुं हतुं के ई लोको ई मूर्ति पूजा नो विरोध करता था। तो ज्यारे रामकृष्ण परमहंस नी ज्यारे वात आवे तो रामकृष्ण परमहंस छे ने ई मूर्ति पूजा नो विरोध नथी करता, ई एना समर्थन मां छे। एटले मूर्ति पूजा नी अंदर विश्वास राखनार छे। अने ज्यारे दयानंद सरस्वती ने ई लोको हता ई मूर्ति पूजा ना विरोधी हता। तो रामकृष्ण परमहंस नी आपणे वात करी तो के एमनो जन्म तो के 1836 नी अंदर हुगली नी अंदर कामारपुकुर नामनु गाम छे ई एनी अंदर एमनो जन्म थयो। ब्राह्मण कुटुंब नी अंदर रामकृष्ण परमहंस नो जन्म थयो अने ई आयु छे पश्चिम बंगाल नी अंदर। हुगली छे हुगली नदी ना किनारे आपणे आगर समाज नी अंदर भणी ग्या छे કે અંગ્રેજો એ પ્રથમ છે ઈ પોતાની કોઠી સ્થાપી હતી બંગાળમાં। તો બંગાળ ની અંદર એમાં કામારપુકુર ગામમાં એનો જન્મ થયેલો। મૂળ નામ એનું જે તમારા પાઠ્યપુસ્તક નથી આપેલું પણ હું તમને જણાવવા માટે કહું છું એટલે આ છે એ તમે લખી લેજો। મૂળ નામ એનું ગદાધર ચટોપાધ્યાય હતું। પિતાનું નામ ખુદીરામ અને માતાનું નામ ચંદ્રમણી દેવી હતું। એક એના ભાઈ હતા જેનું નામ રામકુમાર હતું। નાની વયે લગ્ન થયેલા હતા એમના પત્ની એમના લગ્ન થયા ત્યારે પોતે 23 વર્ષના હતા પણ એના પત્ની છે એ ખૂબ નાના હતા। એમનું નામ હતું શારદા દેવી હતું। તો જ્યારે રામકૃષ્ણ પરમહંસ છે એક સામાન્ય ગરીબ બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયેલો હતો અને રામકૃષ્ણ પરમહંસના પિતા છે એમનું અવસાન જ્યારે 7 વર્ષના હતા ત્યારે એના પિતાનું અવસાન થયું હતું। ત્યાર પછી રામકૃષ્ણ પરમહંસના મોટા ભાઈ છે એને દક્ષિણેશ્વર કાળી મંદિરના પૂજારી બનાવવામાં આવ્યા। રામકૃષ્ણ પરમહંસના મોટા ભાઈને દક્ષિણેશ્વર કાળી મંદિર છે ત્યાંના પૂજારી બનાવવામાં આવ્યા અને જ્યારે એના પૂજારી એના મોટા ભાઈ બન્યા ને ત્યારે એના સહાયક તરીકે રામકૃષ્ણને નિમવામાં આવ્યા। એટલે બંને ભાઈઓ છે એ આ મંદિરની સેવા પૂજા કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવ્યું। ત્યાં મોટા ભાઈના અવસાન પછી રામકૃષ્ણ પરમહંસ છે એને એના મુખ્ય પૂજારી બનાવી દેવામાં આવ્યા અને રામકૃષ્ણ પરમહંસ છે એ બાળપણથી જ ધાર્મિક વૃત્તિવાળા હતા અને એને ભારતીય સંસ્કૃતિના જ્યોતિદર કહેવામાં આવ્યા છે કેમ કે એને અનેક રીતે ઈશ્વરને પામવાનો પ્રયત્ન કર્યો અને એને જ્યારે એ પૂજારી બન્યા ત્યારે એમ થયું કે ભાઈ મારે તો કાળી માતાના મોટા ભક્ત કહેવાતા એવું પણ કહેવાય છે કે એ કાળી માતા સાથે વાત પણ કરતા અને એને કાળી માતાના દર્શન પણ કર્યા છે। તો રામકૃષ્ણ પરમહંસ છે એને જીદ કરી કે ભાઈ મારે તો ઈશ્વરને જોવા જ છે તો ઈ જીદમાં એની જ્ઞાન પીપાસા છે ઈ વધતી ગઈ અને એને પોતાના અનેક ગુરુઓ બનાવ્યા। અનેક ગુરુઓની અંદર આપણે વાત કરી તો કે 1861 ની અંદર કાળી મંદિરની અંદર છે એને શિક્ષણ દેવા માટે 1861 ની અંદર ભેરી બ્રાહ્મણી નામની વ્યક્તિ આવી જેને એને 64 સિદ્ધિ પ્રાપ્ત કરાવી। તંત્ર મંત્ર આ બધાની છે એ અલગ જાત કેટલી બધી સિદ્ધિઓ હોય છે તો આ 64 જાતની શક્તિ છે એને કોને તો કે રામકૃષ્ણ પરમહંસને પ્રાપ્ત કરાવી। ત્યાર પછી 1864 ની અંદર જટારાય નામની વ્યક્તિ પાસેથી એને વૈષ્ણવ ધર્મનું જ્ઞાન લીધું એને સમજ લીધી। ત્યાર પછી છે 1862 માં તોતાપુરી વ્યક્તિ નામના વ્યક્તિ છે તોતાપુરી નામના વ્યક્તિ છે એ એક નાગા સાધુ હતા અને એ સાધુ આગળ એને અદ્વૈત વેદાંતનું જ્ઞાન લીધું। ત્યાર પછી 1866 ગોવિંદરાય છે એને ધર્મ પર પરિવર્તન કર્યું હતું અને ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો તો એની પાસે ઇસ્લામ ધર્મનું એને જ્ઞાન લીધું અને ત્યાર પછી 1875 ની અંદર એને બાયબલનું જ્ઞાન લીધું। જ્યારે આ બધા જ ધર્મના જ્ઞાન એમને લઈ લીધું અને બધા જ ધર્મની સમજ કેળવી લીધી ને પછી રામકૃષ્ણ પરમહંસ છે એને સમજાવ્યું કે ભાઈ મુખ્ય ધર્મ છે ને એ હિન્દુ ધર્મ છે એટલે એને હિન્દુ ધર્મ વિશે છે એ લોકોની અંદર પૂર્ણ શ્રદ્ધા પ્રાપ્ત થાય લોકો હિન્દુ ધર્મ પર તરફ પાછા ફરે એનો બોધ આપવાનું ચાલુ કર્યું
કે આ બધા ધર્મ જે ક્યાંક ને ક્યાંક ધર્મની ઉત્પત્તિ થઈ છે તો એનો મૂળ ધર્મ છે એ હિન્દુ ધર્મ છે આ સમજ એને બધા ધર્મના જ્ઞાન મેળવ્યા પછી મેળવ્યું ત્યાર પછી એને પ્રથમ સિદ્ધિ પ્રાપ્ત થઈ તો એ નિર્વિકલ સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી નિર્વિકલ સમાધિની સ્થિતિ તો નિર્વિકલ સમાધિની સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી એના નામ પાછળ પરમ છે અને આના પછી રામ તો ત્યારે રામકૃષ્ણ પરમહંસના જ્ઞાનથી એને
આનંદે રામકૃષ્ણ પરમહંસનું જ્ઞાન અને એની સિદ્ધિઓ એને વિશ્વ આખામાં ફેલાવી. જ્યારે રામકૃષ્ણ પરમહંસ છે ઈ એક દેશપ્રદર્શિની હતા, જ્યારે વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસના વિચાર, એની સિદ્ધિ અને એનું જ્ઞાન છે ઈ આખા વિશ્વની અંદર છે એ ફેલાવવાનો પ્રયત્ન કર્યો અને એની અંદર ઈ સફળ પણ રહ્યા. રામકૃષ્ણ પરમહંસને ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ગ કહેવામાં આવે છે, કેમ કે એને અનેક રીતે ઈશ્વરને પામવાનો પ્રયત્ન કર્યો. અને ત્યાર પછી તો કે શુદ્ધ ચારિત્ર, જ્ઞાન ભક્તિ આવો એ ઉપદેશ આપતા અને એમના ઉપદેશ સાંભળવા અનેક લોકો આવતા. રામકૃષ્ણ પરમહંસ છે એમને ગળાનું કેન્સર હતું, તો ગળાના કેન્સરને કારણે છે એની તબિયત છે એ દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જતી હતી. ઈ સમયે એના અંતિમ સમયમાં એની સાથે સ્વામી વિવેકાનંદ અને એની પત્ની છે ઈ શારદા દેવી, આ બંને છે એમની સાથે હતા અને ઈ બંને એમની ખૂબ સેવા કરી છે. અને ઈ સમયે પણ જ્યારે કોઈ રામકૃષ્ણ પરમહંસના દર્શન કરવા આવતો, ગળાનું કેન્સર હોય એટલે બોલવાની મનાઈ હોય, વ્યક્તિ બોલી પણ ન શકતું હોય, પણ છતાં પણ એના દર્શન કરવા આવતું, એની પાસે કોઈ ઉપદેશ માંગવા આવતું, તો ઈ સમયે અંતિમ સમયે પણ છે ઈ પોતાનો ઉપદેશ છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા. અને 1886 ની અંદર છે એમનું અવસાન થઈ ગયું. અને ત્યાર પછી એના જગ્યાએ જે આ કાળી મંદિર છે અને એ પછી જે મઠ હતો રામકૃષ્ણ પરમહંસ મઠ અને દક્ષિણેશ્વર જે મઠ હતો, એ દક્ષિણેશ્વર મઠ છે એના સમગ્ર શિષ્ય અને એની જવાબદારી છે એ સ્વામી વિવેકાનંદને સોંપવામાં આવી. રામકૃષ્ણ પરમહંસના અવસાન પછી જેટલા શિષ્ય હતા એમની જવાબદારી કોને સોંપી? સ્વામી વિવેકાનંદને. અને સ્વામી વિવેકાનંદ છે એને ત્યાર પછી રામકૃષ્ણ મિશનની પણ સ્થાપના કરી અને રામકૃષ્ણના વિચારો છે એ આખા વિશ્વની અંદર ફેલાયા. એ આપણે આના પછીના લેક્ચરની અંદર વાત કરીશું. નમસ્કાર.